નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેતીવાડીની વાત. આજની કૃષિ માહિતી આપું એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરો. ખેતીવાડીની વાત, આજની માહિતી છે પેન્ડિમિથેલિન દવા વિશે. આ કઈ રીતે કામ કરે છે, ક્યાં પાકમાં ઉપયોગ કરી શકાય, તેનું યોગ્ય પ્રમાણ કેટલું અને ક્યાં ખળમાં આ કામ આપે છે, તો આજના વિડીયોમાં આ મુદ્દા પર વાત કરીશું. ખેડૂત મિત્રો, અમારી આ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઈક અને શેર કરજો. પેન્ડિમિથેલિન તમે નામ સાંભળ્યું હશે, જે બાસાલિન તરીકે ઓળખાય છે. આ દવા અલગ અલગ કંપનીને અલગ અલગ નામથી ઓળખાય છે. આ દવા વિશે ટૂંકી માહિતી આપું તો યુપીએલની પેન્ડિમિથેલિન એ દોસ્ત તરીકે ઓળખાય છે. બીએસએફની સ્ટોમ્પ તરીકે ઓળખાય છે. ધાનુકાની ધાનુ ટોપ તરીકે ઓળખાય છે. આ રીતે આ દવા અલગ અલગ કંપનીના અલગ અલગ નામથી ઓળખાય છે. ખેડૂત ભાઈઓ, હવે આપણે જાણીએ કે પેન્ડિમિથેલિન કઈ રીતે કાર્ય કરે છે. તો એ જમીન ઉપર એક પ્રકારનું પ્લાસ્ટિકનું પર બનાવે છે. જ્યારે કોઈ પણ બીજ ખર જમીન પર ઉગીને બહાર આવે ત્યારે ખોટા સ્વરૂપે એ દવા પ્લાસ્ટિકના પડ સાથે અડે છે અને એ બળી જાય છે. આ પ્રમાણે આ દવા કામ કરે છે. મિત્રો, જો આપણે આ પેન્ડિમિથેલિનનો ઉપયોગ કરતા હોય તો ખેડૂત ભાઈઓને એક નમ્ર વિનંતી કે ભલામણ પ્રમાણે દવાનો ઉપયોગ કરો, જેથી કરીને આપણા પાકને કોઈ નુકસાન ના થાય. મિત્રો, આપણે જાણીએ કે પેન્ડિમિથેલિનને પ્રી પ્લાન્ટ દવા કહેવામાં આવે છે. તો કે પ્રી પ્લાન્ટ એટલે શું? તો કે પાકની વાવણી કે રોપણી પહેલાં જમીન ઉપર નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે, એને પ્રી પ્લાન્ટ કહેવાય છે. આમ તો ત્રણ સ્ટેજ હોય છે, પ્રી પ્લાન્ટ, પોસ્ટ અને પ્રી ઇમર્જન્સ. હવે આપણે જાણીએ કે કયા પ્રકારના પાકોમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ. મગફળી છે, કપાસ, ઘઉં, શેરડી, કઠોળ, તેલીબિયા પાક, મસાલા, આ બધા પાકોમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. છતાં પણ આપણે ખેડૂત ભાઈઓને બીજા એગ્રોવાળા સાથે વાતચીત કરીને દવાનો છંટકાવ કરવો. હવે પેન્ડિમિથેલિનનું યોગ્ય માપ કેટલું? તો કે 80 ml પ્રતિ પંપ ઉપર, અથવા તો પીએચ સાથે આપીએ તો 1 લિટરની બોટલ 4 વીઘામાં. પણ જો સારું રિઝલ્ટ જોતું હોય તો પીએચ સાથે ન આપતા પંપનો ફુવારો કરો. પીએચ સાથે આપવાથી થશે શું કે તમારો જ્યાં પાક હસમાં પાકમાં પાણી ભરાતું હશે વાડીમાં, તો ત્યાં આ પેન્ડિમિથેલિન વધુ જશે અને ત્યારે એ બીને ઉગવામાં વાર લાગશે અથવા તો બી નહીં ઉગે. આ રીતે આપણે પેન્ડિમિથેલિનનો ઉપયોગ કરીએ તો રિઝલ્ટ પણ સારું મળશે અને આપણા દવાનો ખર્ચ પણ ઘટશે અને પાકનો ઉગાવો સારો થશે. હવે જો પાક ઉગશે, ખર નહીં ઉગે, તો આપણા પાકને સંપૂર્ણ પોષણ મળશે અને એ રીતે આપણે એનો ઉપયોગ કરીએ. આ હતી પેન્ડિમિથેલિનની માહિતી. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે પછીના વિડીયોમાં મળશું. ધન્યવાદ.